विद्यार्थी मित्रों प्रणाम। आगळना वीडियोमां आपणे भागाकारनो गुणधर्म जे अधूरो हतो ते अहींया फरीथी एक वार जोई लईए। भागाकारनी क्रिया माटे बे समीकरण संख्याओ ए अने बी नो भागाकार छे ए छेदमां बी अथवा बी छेदमां ए होई शके, ए समय होय अथवा न पण होय। तो अहींया उदाहरण द्वारा जोईए के बे अपॉन पांच भाग्य त्रण अपॉन चार, तो बे अपॉन पांच ए समय संख्या छे, त्रण अपॉन चार पण समय संख्या छे। ए बने नो भागाकार जोईए तो एनो जवाब शुं आवे, जवाब आपणे मेळवो छे। तो बे अपूर्णांक संख्याओ के बे समय संख्याओनो भागाकार करीए त्यारे आपणे भागाकारने सौथी पहेला गुणाकारमां फेरवो पड़े, ત્યારબાદ આપણે એમના આગળ સાદરૂપ આપી શકીએ। તો ભાગાકાર છે એને સૌથી પહેલા આપણે ગુણાકારમાં ફેરવી દઈએ એટલે ભાગાકારનો ગુણાકાર થઈ જશે। અને જ્યારે ભાગાકારનો ગુણાકાર કરીએ ત્યારે ભાગાકારની પાછળની સંખ્યા છે એનો વ્યસ્ત કરવો પડે, એટલે ત્રણ છેદમાં ચાર છે એના ચાર છેદમાં ત્રણ થઈ જાય। હવે અહીંયા ગુણાકારની નિશાની છે તો અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર કરીએ એટલે બે છોક આઠ અને પાંચ ફરી પંદર, એટલે આ બંનેનો ભાગાકાર છે એ આપણને આઠ અપૂર્ણ પંદર મળે। તો આ બંને સંખ્યાઓ સમય છે એનો ભાગાકાર પણ સમય મળે। બીજું ઉદાહરણ છે ત્રણ અપૂર્ણ આઠ ભાગ્યા શૂન્ય। અહીંયા ત્રણ અપૂર્ણ આઠ એ સમય છે, શૂન્ય પણ સમય છે, પરંતુ કોઈ પણ સમય સંખ્યાને કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ભાગી શકાય નહીં અથવા શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી, અથવા એવું પણ કહી શકાય કે શૂન્ય વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી અથવા તો અવ્યાખ્યાયિત છે। એટલે અહીંયા આ બંને સમય સંખ્યાનો ભાગાકાર આપણને મળતો નથી એટલે કે વ્યાખ્યાયિત નથી, એનો અર્થ એ થયો કે આ બંને સમય સંખ્યાનો ભાગાકાર સમય છે જ્યારે અહીંયા ભાગાકાર આપણને સમય મળતો નથી, એટલે એનો અર્થ એ થયો કે સમય સંખ્યાઓ છે એ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી। હવે એ નીચેનું કોષ્ટક છે એમાં આપણે જે ચાર ક્રિયાઓ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એના માટે સમય સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ એ બધાના સમૃદ્ધતાનો ગુણધર્મ જોઈ ગયા, અને ચારે ચાર ક્રિયાઓના ચારે સંખ્યાઓના ગુણધર્મો છે એનું આપણે કોષ્ટક ટૂંકમાં સમજાવી દીધું। ઉદાહરણ તરીકે સમય સંખ્યાઓ છે એ આગળ આપણે જોઈ ગયા મુજબ સરવાળો બાદબાકી ગુણાકાર માટે સમય છે, પરંતુ ભાગાકારની ક્રિયા માટે અહીંયા હાલ જ આપણે ઉપર જોયું કે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સમૃદ્ધ નથી। પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો એ પણ સરવાળો બાદબાકી ગુણાકાર માટે સમૃદ્ધ છે પરંતુ ભાગાકાર માટે સમૃદ્ધ નથી। પૂર્ણ સંખ્યાઓ જો સરવાળો અને ગુણાકાર માટે સમૃદ્ધ છે પરંતુ બાદબાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી। એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ એ પણ સરવાળો અને ગુણાકાર માટે સમૃદ્ધ છે, બાદબાકી અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી। હવે ત્યારબાદ તટસ્થ ઘટક અથવા જેને એકમ ઘટક કહેવાય, તો અહીંયા ગુણાકારનો તટસ્થ ઘટક અથવા ગુણાકારનો એકમ ઘટક તેની વ્યાખ્યા છે કે કોઈ પણ સમય સંખ્યાને એક વડે ગુણતા ગુણાકાર એ જ સમય સંખ્યા મળે છે। એ આપણે જાણીએ છીએ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હોય, પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા હોય કે પછી સમય સંખ્યા, એનો એક વડે ગુણાકાર કરતા ગુણાકાર એ જ સમય સંખ્યા મળે છે, એટલા માટે એક એ ગુણાકારનો તટસ્થ ઘટક છે। ઉદાહરણ તરીકે ત્રણ અપૂર્ણ પાંચ એ સમય સંખ્યા છે, એનો એક વડે ગુણાકાર કરીએ તો ગુણાકાર મળે છે ત્રણ અપૂર્ણ પાંચ। અહીંયા જે સમય સંખ્યા આપણે લીધી હતી ત્રણ અપૂર્ણ પાંચ એ જ જવાબ મળે છે, એનો મતલબ કે આ સમય સંખ્યા છે ત્રણ અપૂર્ણ પાંચ એમાં કોઈ જ ફેરફાર થતો નથી, એટલે એવું કહી શકાય કે એક એ ગુણાકારની ક્રિયામાં ભાગ લેતો નથી, એટલા માટે જ એના માટે શબ્દ વપરાય છે તટસ્થ। એ જ રીતે માઇનસ સાત છેદમાં આઠ ગુણ્યા એક, તો જવાબ માઇનસ સાત છેદમાં આઠ જ મળે છે, એટલે માઇનસ સાત છેદમાં આઠનો ગુણાકાર એક સાથે કરતા પરિણામ એ જ મળ્યું, એટલે અહીંયા પણ એક એ ગુણાકારનો એકમ ઘટક અથવા તટસ્થ ઘટક છે। ત્યારબાદ વિરોધી સંખ્યા, તો વ્યાખ્યાઓ ખાસ યાદ રાખવાની છે કે જે બે સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તે બે સંખ્યાઓ એકબીજાની વિરોધી સંખ્યાઓ કહેવાય। ઉદાહરણ તરીકે કોઈ પૂર્ણાંક સંખ્યા એ છે, પૂર્ણાંક સંખ્યા એ એટલે પૂર્ણાંક સંખ્યાઓ જે છે ધન, ઋણ અને શૂન્ય એમાંથી કોઈ પણ સંખ્યા તમે એ માટે ધારી શકો, તો કોઈ પણ સમય કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે એ પ્લસ માઇનસ એ, અહીંયા એ અને માઇનસ એ આ ધન છે આ ઋણ છે, તો આ બંને એકબીજાની વિરોધી સંખ્યા થઈ, અથવા તો માઇનસ એ અને એ આપણે કોઈ પૂર્ણાંક સંખ્યા માઇનસ એ લઈએ તો એની વિરોધી સંખ્યા એ થાય, એનું કારણ એ છે કે બંનેનો સરવાળો શૂન્ય મળે છે।
માટે એ અને માઇનસ એ પરસ્પર વિરોધી સંખ્યા છે. ઉદાહરણ દ્વારા આપણે જોઈએ, ઉદાહરણ તરીકે 8 પ્લસ માઇનસ 8, તો આ 8 ધન છે, આ ઋણ છે, એ બેનો સરવાળો. હવે એનું આપણે સાદુરૂપ આપવું છે તો પ્લસ માઇનસ માઇનસ કૌંસ ખોલી દઈએ એટલે 8 માઇનસ 8 આપણને જવાબ મળે 0. એટલે આ બંને સમય સંખ્યાઓ છે એનો સરવાળો આપણને શૂન્ય મળે, એટલે બંને સંખ્યાઓ એકબીજાને વિરોધી છે. એટલે કે 8ની વિરોધી સંખ્યા માઇનસ 8 છે અને માઇનસ 8ની વિરોધી સંખ્યા પ્લસ 8 છે. હવે સમય સંખ્યા માટે વાત કરીએ, વિરોધી સંખ્યા, તો સમય સંખ્યા એ અપોન બી માટે આ એ અપોન બી મૂળ સમય સંખ્યા છે અને એની આગળ માઇનસ નિશાને મૂકી દઈએ એટલે આ બની ગઈ માઇનસ એ અપોન બી. અથવા તો મૂળ સમય સંખ્યા માઇનસ એ અપોન બી હોય તો એની વિરોધી સંખ્યા એ અપોન બી થાય, તો આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો આપણને શૂન્ય મળે છે. એટલે એ અપોન બી અને માઇનસ એ અપોન બી એ પરસ્પર વિરોધી સંખ્યાઓ છે એમ કહેવાય. ઉદાહરણ તરીકે 5/7 પ્લસ માઇનસ 5/7, તો આ બંને આપ ધન છે આ ઋણ છે, સંખ્યા એકની એક જ છે પણ એક ધન છે એક ઋણ છે, એટલે આપણે એને વિરોધી સંખ્યા કહીએ છીએ. એ બંનેનો સરવાળો શૂન્ય થાય કેવી રીતે થાય જોઈએ, તો 5/7 અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ 5/7, 5/7માંથી 5/7 બાદ કરો એટલે આપણને બાદબાકી શૂન્ય મળે. એટલે કે આ બંને અહીંયા આપણે ભલે બાદબાકી કરી છે, હકીકતમાં આપણે એમનો સરવાળો જ કર્યો છે, પરંતુ નિયમ મુજબ નિશાની પ્લસ માઇનસ માઇનસ કરી એટલે આપણને બાદબાકી એટલે કે સરવાળો આપણને શૂન્ય મળે. એટલે બે સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે એટલે આ બંને સંખ્યાઓ પરસ્પર વિરોધી સંખ્યાઓ છે. એટલે 5/7 અને માઇનસ 5/7 એ પરસ્પર વિરોધી સંખ્યાઓ છે. ત્યારબાદ વ્યસ્ત સંખ્યા, તો જેમ બે સમય સંખ્યાઓનો સરવાળો શૂન્ય હોય તો એને વિરોધી સંખ્યા કહેવાય, એમ બે સમય સંખ્યાઓનો ગુણાકાર એક હોય તો તે બે સંખ્યાઓ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. જો સમય સંખ્યા એ અપોન બી માટે કોઈ શૂન્યતર સમય શૂન્યતર સંખ્યા બી અપોન એ, શૂન્યતરનો અર્થ થાય શૂન્ય સિવાયની, શૂન્યતર એટલે શૂન્ય સિવાયની, તો એ અપોન બી માટે શૂન્યતર સંખ્યા બી અપોન એ એવી મળે કે જેથી એ અપોન બી ગુણ્યા બી અપોન એ ગુણાકાર એક મળે, તો એ અપોન બી અને બી અપોન એ એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. અહીંયા ઉદાહરણ જોઈએ, માઇનસ 5/11 અને એની વ્યસ્ત સંખ્યા માઇનસ 11/5. વ્યસ્ત સંખ્યા માટે આપણે હંમેશા અંશ અને છેદના ઉલટ સુલટ કરી દઈએ છીએ, જેમ કે 2/3 હોય તેની વ્યસ્ત આપણે લખીએ છીએ 3/2. તો અહીંયા માઇનસ 5/11 એની વ્યસ્ત સંખ્યા છે માઇનસ 11/5, અહીંયા 11 કેન્સલ થઈ જાય, 5/5 કેન્સલ થઈ જાય એટલે જવાબ મળે 1. એટલે આ બંને સંખ્યાનો ગુણાકાર એક છે એટલે એ સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે એમ કહેવાય. એટલે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 હોય. હવે સમય સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન, તો સમય સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા અને બાદબાકી બંને પર વિભાજન થાય છે, એટલે બંને પર વિભાજન શક્ય છે. હવે અહીં આપણે જોઈએ કે કોઈ પણ ત્રણ સમય સંખ્યાઓ છે એ બી અને સી, એ બી અને સી એટલે કોઈ ચોક્કસ સંખ્યા નથી પણ સમય સંખ્યાઓ અસંખ્ય છે, એમાંથી કોઈ પણ ત્રણ આપણે સંખ્યાઓ એ બી સી તરીકે લઈ શકીએ. તો એના માટે અહીંયા શબ્દ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે અહીંયા ત્રણ સંખ્યાઓ છે એ બી અને સી, અહીં હું તમને સમજાવું છું, એ બી અને સી ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે પહેલાં આપણે ગુણાકારની નિશાની મૂકીશું અને સરવાળા પર વિભાજન છે એટલે ત્યારબાદ વચ્ચે પ્લસ મૂકીશું, આને આપણે કૌંસમાં મૂકી દઈએ. તો આ થઈ ગયું ગુણાકારનું સરવાળા પર વિભાજન. હવે વિભાજનનો નિયમ શું છે, તો એ ગુણ્યા બી પ્લસ સી, એટલે એનો અર્થ બીજા શબ્દોમાં એવું થાય વિસ્તરણની ભાષામાં, એનો ગુણાકાર આખા કૌંસ સાથે કરવાનો છે. આખા કૌંસ સાથે એટલે કૌંસની અંદરના બંને પદો સાથે, તો કૌંસની અંદર બે પદો છે બી અને સી, એટલે એનો અર્થ એ થાય કે એનો ગુણાકાર આપણે બી અને સી સાથે વારાફરતી કરવાનો છે. તો પહેલા એનો ગુણાકાર બી સાથે કરીએ એટલે એ ગુણ્યા બી, ત્યારબાદ અહીંયા વચ્ચે પ્લસ છે તો એ વચ્ચે પ્લસ મૂકીશું, એનો ગુણાકાર સી સાથે કરીએ એટલે એ ગુણ્યા સી. તો આ ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું.
એજ રીતે ગુણાકારનું બાદ બાકીમાં વિભાજન એ ગુણ્યા બી માઇનસ સી છે, એટલે એનો ગુણાકાર બી અને સી બંને સાથે કરવો છે. તો એના માટે એ ગુણ્યા બી કરીશું પહેલાં, એટલે એનો બી સાથે ગુણાકાર કરીશું. અહીંયા વચ્ચે માઇનસ છે તો અહીંયા માઇનસ આવશે, અને એ ગુણ્યા સી એટલે એનો ગુણાકાર સી સાથે કરીશું. તો ગુણાકારનું બાદ બાકી પર વિભાજન થયું. હવે એનું ઉદાહરણ જોઈએ. તો અહીંયા આ વિભાજન તમે પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળાનો ગુણાકાર પર વિભાજન આગળના ધોરણમાં ભણી ગયા છો. ત્રણ ગુણ્યા કૌંસમાં ચાર પ્લસ પાંચ, તો આ ત્રણે ત્રણ પૂર્ણ સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ છે, પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાય. એનું વિભાજન કરવું છે, એનો અર્થ એ થાય કે ત્રણનો ચાર સાથે ગુણાકાર કરવો પડે, અને અહીંયા પ્લસ છે તો વચ્ચે પ્લસ આવે, ત્રણ ગુણ્યા પાંચ. હવે આ વિભાજન સાચું છે ખોટું કેવી રીતે આપણે નક્કી કરી શકીએ, તેના માટે આપણે ચકાસી લઈએ. ચાર અને પાંચ પહેલાં કૌંસની અંદરની ક્રિયા કરી, તો ચાર અને પાંચ એનો સરવાળો નવ થાય, અને નવ ગુણ્યા ત્રણ એટલે ડાબી બાજુ આપણને સત્યાવીસ મળે. જમણી બાજુ જોઈએ તો ત્રણ કૌંસની અંદરની ક્રિયા પહેલાં કરવી પડે, ત્રણ ગુણ્યા ચાર બાર થાય, અને ત્રણ ગુણ્યા પાંચ પંદર થાય. હવે આ બેનો સરવાળો કરીએ તો આ બેનો સરવાળો પણ સત્યાવીસ થાય, ત્રણ ગુણ્યા નવ પણ સત્યાવીસ થાય, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને જવાબ સરખા મળે છે, પરિણામ સરખા મળે છે, એટલે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે એમ કહી શકાય. એ જ વસ્તુ બીજા ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. બે પોઈન્ટ પાંચ ગુણ્યા કૌંસમાં ત્રણ પોઈન્ટ ચાર પ્લસ માઇનસ એક છેદમાં બે, એટલે કે આ ત્રણ પોઈન્ટ પાંચનો ગુણાકાર કૌંસની અંદરની બંને સંખ્યાઓ સાથે આપણે કરવો છે. તો બે પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ ચાર, ત્યાર પછી બે પોઈન્ટ પાંચ ગુણ્યા માઇનસ એક અપોન બે. તો આ ગુણાકારનું સરવાળા પર વિભાજન થયું. ત્રીજું ઉદાહરણ છે સાત ગુણ્યા કૌંસમાં દસ માઇનસ પાંચ, એટલે કે સાતનો ગુણાકાર આપણે દસ અને પાંચ સાથે કરવો છે. તો પહેલાં સાત ગુણ્યા દસ, એ વચ્ચે માઇનસ છે તો એ માઇનસ, સાત ગુણ્યા પાંચ. અહીંયા આપણે જોઈએ તો ત્રણ અને દસ માઇનસ પાંચ એટલે પાંચ વધે, આ બેનો ગુણાકાર સોરી અહીંયા ત્રણના બદલે સાત આવશે, સાત ગુણ્યા પાંચ અને અહીંયા સાત ગુણ્યા દસ માઇનસ પાંચ એટલે પાંચ આવશે, આ બંનેનો ગુણાકાર થાય પાંત્રીસ. હવે સાત ગુણ્યા દસ સિત્તેર, અને માઇનસ સાત ગુણ્યા પાંચ એટલે પાંત્રીસ, સિત્તેર માઇનસ પાંત્રીસ, તો આ જવાબ પણ મળ્યો પાંત્રીસ. તો અહીંયા આપણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને પરિણામ સરખા મળે છે, એટલે કહી શકાય કે સમય સંખ્યાઓ છે એ સમય સંખ્યાઓનું સમય સંખ્યાઓ માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય છે, અને એ જ રીતે સમય સંખ્યાઓનું માટે ગુણાકારનું બાદબાકી ઉપર પણ વિભાજન શક્ય છે.